હેલો ફૂડી વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ફરાળી પાત્રા બનાવીશું પાત્રા બનાવતી વખતે તેમાં જે લોટ લગાવવામાં આવે છે તે ફરાળી લોટ પણ કેવી રીતે બનાવાય તે આજે આપણે જોઈશું રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરાળી પાત્રા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ પતરવેલીના પાન મોરિયો રાજગરાનો લોટ સિંગોડાનો લોટ ગોળ વડિયારી તલ મીઠી લીમડીના પાન જીરું લીંબુ સિંગદાણા કોપરાનું છીણ મરી પાવડર લીલા ધાણા લીલા મરચાં ફરાળી મીઠું તેલ અને પાણી તો ચાલો આપણે ફરાળી પાત્રા કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ એક બાઉલમાં વન ફોર્થ કપ જેટલો ગોળ લીધો છે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું જો તમને વધારે ગળ્યું ખાટું પસંદ હોય તો તમે અહીં ગોળનું પ્રમાણ વધારી શકો છો ગોડને આપણે તેમાં પલળવા દઈશું જેથી તે સરળતાથી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પત્તરવેલમાં લગાવવા માટે લોટનું મિશ્રણ રેડી કરી લઈશું એક મિક્સર જારમાં દોઢ કપ જેટલો મોરિયો એડ કરીશું પચાસ ગ્રામ જેટલો રાજગરાનો લોટ એડ કરી લઈએ પચાસ ગ્રામ જેટલો સિંગોડાનો લોટ એડ કરીશું તેને આપણે પીસી લઈએ આ રીતનું તમારે તેને પીસી લેવાનું છે તેનું ટેક્સચર બહુ ઝીણું પણ નહીં અને બહુ કકરું પણ ન હોય તે રીતનું રાખવાનું આ રીતનું તમારે તેને પીસવું ન હોય તો તમે અહીં તૈયાર ફરાળી લોટનો ઉપયોગ પણ કરી શકો છો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું બે ટેબલ સ્પૂન જેટલા વાટેલા લીલા મરચાં છે તે એડ કરીશું તીખાસ મુજબ તમારે લીલા મરચાં એડ કરવા હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું વન ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી લઈએ મરી પાવડર અને લીંબુના રસના કોમ્બિનેશનના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તેથી તમારે જરૂરથી એડ કરવું ફરાળી મીઠું એડ કરીશું શરૂઆતમાં આપણે જે ગોળ પલાળ્યો હતો તેનું પાણી એડ કરીશું મિક્સ કરી લઈએ જરૂર મુજબ પાણી એડ કરતા જઈ તેનું આપણે ખીરું બનાવી લઈશું ખીરાની કન્સિસ્ટન્સી તમારે આ મુજબની રાખવાની અહીં મેં બસો પચાસ ગ્રામ જેટલા પત્તરવેલના પાન લીધા છે તેને મેં ધોઈ અને લૂછી લીધા બાદ તેની નસોનો ભાગ દૂર કરી લીધો છે આ રીતે એક પાન મૂકી તેની ઉપર આપણે જે લોટનું મિશ્રણ રેડી કર્યું છે તે લગાવી લઈશું આ રીતે એક પાન ઉપર લગાવ્યા બાદ બીજા પાનને આપણે આ રીતે ઉલટું ગોઠવીશું તેની ઉપર પણ આપણે લોટનું મિશ્રણ લગાવી લઈએ નોર્મલી આપણે ચણાના લોટનો ઉપયોગ કરી પતરવેલી બનાવતા હોઈએ છીએ ચણાનો લોટ ચીકણો હોય તેના કારણે ખીરું લીસું બનશે અને તે સરળતાથી લગાવી શકાય છે પરંતુ અહીં આપણે જે લોટ બનાવ્યો છે તે ચીકણો ન હોવાના કારણે તેનું ટેક્સચર આ રીતનું જોવા મળશે બધી જ તરફથી તમારે તેને સરખી રીતે ફેલાવી લેવાનું આ જ પ્રોસેસને આપણે બીજા બે પાન લઈ રિપીટ કરીશું પાન ઉપર આ રીતે લોટ લગાવ્યા બાદ બહાર મળતા હોય તે રીતના પાત્રા બનાવવા માટે તેનો રોલ વાળતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે તેની સાઈડને વાળી લઈશું તમારે તેને આ રીતે દબાવી લેવાની જેથી તે ત્યાં સ્ટીક થઈ જાય તે જ રીતે આપણે ચારેય બાજુને વાળી લઈશું તેની ઉપર આપણે ખીરું લગાવી લઈએ ત્યારબાદ આ રીતે આપણે રોલ કરતા જઈશું રોલને તમારે ટાઈટ વાળવાનો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રોલ વળાઈ ગયો છે આ જ રીતે આપણે બાકીના રોલને પણ વાળી લઈશું રોલ વાળતા હોવ ત્યારે તમારે બીજી તરફ પાણી ગરમ કરવા મૂકી દેવાનું પાણી સરસ ગરમ થઈ ગયું છે રોલ પણ વળાઈ ગયા છે રોલને આપણે આ રીતે સ્ટેન્ડ પર ગોઠવી લીધા છે તેને આપણે આ રીતે તપેલામાં મૂકીશું ઢાંકણ ઢાંકી લઈએ અડધો કલાક સુધી તેને આપણે ચઢવા દઈશું ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની પતરવેલી માટેના રોલ રેડી થઈ ગયા છે ચપ્પાની મદદથી તમે તેને ચેક કરી શકો છો તેને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું રોલ ઠંડા થઈ ગયા છે તેને આપણે કટ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા પત્તરવેલી માટેના રોલ રેડી થયા છે તેને આપણે વઘારી લઈએ વઘાર માટે એક કઢાઈ અથવા તો પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું શક્ય હોય તો તમારે અહીં સિંગ તેલનો ઉપયોગ કરવાનો તેના કારણે પાત્રાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું જીરું થોડું તતળે એટલે આપણે તેમાં સિંગદાણા એડ કરીશું તમારે અહીં કાજુ દ્રાક્ષ એડ કરવા હોય તો પણ કરી શકો એક મિનિટ સુધી તેને આપણે શેકી લઈએ લીલા મરચાં એડ કરીશું તેને આપણે શેકી લઈએ દસથી બારમ જેટલા મીઠી લીમડીના પાન એડ કરીશું વન ટી સ્પૂન જેટલી વડિયારી અને એક ટેબલ સ્પૂન જેટલા તલ છે તે એડ કરી લઈએ અડધી મિનિટ સુધી તેને આપણે શેકી લઈશું પાત્રા એડ કરી લઈએ મિક્સ કરી લઈશું પાત્રા રેડી થઈ ગયા છે હવે આપણે ગેસ ઓફ કરી લઈએ લીલા દાણા એડ કરીશું પાત્રા બનાવતી વખતે જો ખટાશ અને ગડપણનો આઈડિયા ન આવે તો તમે અહીં વઘારમાં પણ લીંબુનો રસ અને દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો સર્વ કરી લઈએ આ રીતે એક પ્લેટમાં સવ કરીશું કોપરાના છેદથી તેને આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય તે રીતના ફરાળી પાત્રા ખૂબ જ સરળ છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય એન્ડ એન્જોય યોર ફૂડ